સરકાર જ્યારે લે છે તો દંડથી શું સરકાર આવી રીતે કરી શકશે? સૌથી પહેલા તો તમે કરોડો ટેક્સ કરો પહેલા એટલે એ પોઈન્ટ કરું, પછી એમના પોઈન્ટ કેવા હતા, કારણ કે એ બધી જૂની જૂની જોગી વાત કરે છે, નવી જોગી વાત, કારણ કે લોકો સારી સેવા. કમિંગ બેક ટુ ટેક્સ પર, છેલ્લા લાસ્ટ 3 વર્ષમાં આપણા ગુજરાતે, ગુજરાતની વાત કરું સ્પેસિફિકલી, 16, 17, 18માં આ બધા ઓન રેકોર્ડ ડેટા છે, 257 કરોડ નો એ લોકોએ પેલો આ શું કહેવાય ચલનો ને શું કહેવાય એ પેનલ્ટીઓ લીધી, અને 906 કરોડ રૂપિયા આપણા આરટીઓ ને મળ્યા, એટલે 1163 કરોડ રૂપિયા આપણી ગુજરાત ગવર્મેન્ટ ને આના નામે મળ્યા છે. પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ કે અગર આ જ રીતે ચાલશે તો બીજા 1 વર્ષમાં એ લોકોને 2500 કરોડ મળશે, કારણ કે તમે જોશો કે કેટલા મલ્ટીપ્લાય 257 છે અગર મલ્ટીપ્લિકેશન કરું, કારણ કે તમને બીજો એક ડેટા ખાસ આપી દઉં, લોકોને એટલા માટે ડેટા આપું છું કે તમને બધાને ખબર પડે કે આપણી ગવર્મેન્ટ કેટલું કમાઈ રહી છે. હવે હું વર્ડ યુઝ કરીશ કમાવાનો, બધાને લાગશે ના આ તો જાન બચાવવા માટે છે, તો જાન બચાવવાની વાત પછી લઈ, અત્યારે કમાવાની વાત કરી લો કે પછી કેટલું કમાઈને કેટલી જાન બચે, રાઈટ? કમાવાની વાતમાં એવું છે કે છેલ્લા 6 મહિનામાં ખાલી અમદાવાદમાં, મારી પાસે જે ડેટા છે એટલે એ જ ડેટા પર વાત કરશું, રાઈટ, બીજો નથી, પણ આ ડેટાથી આઈડિયા આવી જશે. 6 મહિનામાં 24 કેમેરાઓ અમદાવાદમાં છે, અને 24 કેમેરામાં 51 કરોડના ચલન ફાટ્યા છે. ગાંધીનગરમાં બી કાફી ચલનો કપાયા છે, અને પૈસા એ બી 1/3 કે એટલા થર્ડ સુધી આયા છે, અને પછી આવશે, કારણ કે લોકો પાસે ચોઈસ નથી, પૈસા તો ભરવા જ પડશે. અત્યારે જો મારા ઓફિસ લિફ્ટમાં આવતી હતી, એક કહે કે મેં 2500 સુધીના તેના ચલન ભર્યા, કોઈ કહે કે મેં 3000ના ચલન ભર્યા, બધા બાઇક ટાઈપ વાળા જતા, ના ચલનો મેમો, ઈ મેમો સેનો હોય છે એ બી તમને કહી દઉં, ટોપલાના નથી, સોરી હેલ્મેટ ના નથી, આ એમો પેલી વ્હાઈટ લાઈન રમાડે છે ને એના છે, એ બી કહી દો, એટલે આ વ્હાઈટ લાઈન રમાડવાનો એના મેક્સિમમ હોય છે, આ એના એના તો પણ જનરલી કહે, બાકી ટોપલાનો એટલા હોતા નથી એ બી કહી દો. હવે આપણે આ તમને ડેટા, એટલે તમે મને પૂછ્યું ને કે બેન શું આ લોકોને, એટલે આ લોકો પર જે બોજો થયો છે, હવે હું તમને વર્લ્ડની એક સ્ટેટિસ્ટિક્સ આપી દઉં, આ બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેટિસ્ટિક્સ છે, સાંભળવા જેવી સ્ટેટિસ્ટિક્સ છે. આપણે કહ્યું કે 2018માં 1.5 લાખ પેલા એક્સિડન્ટ થયા, એટલે લોકો એટલે 1.5 લાખ એક્સિડન્ટમાં એક્સપાયર થઈ ગયા, બરોબર છે? એ પહેલા 2000ના સુપ્રીમ કોર્ટની મારી પાસે ડેટા છે કે 2016માં અને 2017માં જેટલા એક્સિડન્ટો થયા હતા અને જેટલા લોકો મર્યા હતા મારી પાસે સ્ટેટ વાઇઝ છે. રુઝાનબેન રોકવા માંગીશ, દર્શક મિત્રો આપ પણ કોલ કરીને અમને અભિપ્રાય જણાવી શકો છો, આપ શું વિચારો છો અમારી સાથે? રુઝાન ખંભાતા, ઋષાંગ જાનીને પિનાકિલ રાવળ જોયા છે, અને આપ પણ જણાવો કે આપ શું માનો છો, જે આ નવા કાયદા છે તેની અમલવારી છે, મુદત જે લંબાવાય છે તેને લઈને આપનો શું અભિપ્રાય છે? જી રુઝાન, બહુ જ ઇમ્પોર્ટન્ટ ડેટા આપું છે. 2016 થી 2017માં જે કમ્પેર કરું, આખો ઓલ ઇન્ડિયાનો ડેટા છે, એમાં બીજા બધી સ્ટેટ્સ છે, આપણે આપણી સ્ટેટની વાત કરીએ તો 8136 લોકો એક્સિડન્ટ થી મર્યા હતા 2016માં, અને 2017માં 7289, એટલે 10% ડિક્રીઝ થયું. 2017માં આવા બધા નહોતા કાયદા, એટલે મારે એમ બતાવવા જવું છે તમને કે એવું નથી કે આવા બધા પૈસા વાળા કાયદા હોય તો જ જાનો બચે છે. બિલકુલ, કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધર્યું હતું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધર્યું છે, સાહેબે સરસ વાત કરી રોડ એન્જિનિયરિંગની, બહુ સરસ વાત છે. મારો અહીંયા એલએસબી જીમખાનાનો મોટો પેલો પુલ છે ને, એમાં રોડ એન્જિનિયરિંગનો મોટો ધપેલો છે. ધપેલો ક્યાં છે કે જે કંકી છે નોર્મલ છે, એઝ અ કોમન સેન્સ, આપણે કોમન સેન્સ જ વાત કરીએ, હું મોટી કે એન્જિનિયર છું નહીં, બરોબર, પણ કોમન સેન્સ કે જ્યારે તમે જે કર્વ લો છો, જે વલાકો છો, તો રેડ રોડ થોડો આમ થવો જોઈએ તાકી કે એસિસ્ટ યુ ઇન ટેકિંગ અ કર્વ ને તમારી ગાડી સ્કિડ ના થાય. રુઝાનબેન તમારું મંતવ્ય હું જો જાણવા માંગીશ, કારણ કે લોકોને સ્ટેટિસ્ટિક આંકડા કરતા મંતવ્ય તમારું શું છે, ઇન્ટેન્શન શું છે આનું, સેફ્ટી, જાગૃતતા, બિલકુલ કે પૈસા માટે, એટલે મેં તમને એટલે બિલકુલ સાચી વાત, પરંતુ મારે લોજિકલી પ્રૂવ કરું છે કે ઇન શોર્ટ લોજિકલી પહેલા સરકારે આ કેમ જાગૃતતા, સેફ્ટી કે પછી દંડથી કમાણી, દંડથી કમાણી, એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી મેં બોલ્યું કે પૈસા, અગર ગવર્નમેન્ટ કહે છે કે અમે લોકોની જાન બચાવવા માટે આ ભાવ વધાર્યો છે, તો 2016-17માં નહોતો, અને બીજો મેં એક્ઝામ્પલ આપી દીધો કે જે આટલા પૈસા જે એમને જે રીતે કઈ મેમો પેલા વ્હાઈટ લાઈન વાળા ઈ મેમોમાં જાન બચતી નથી. હવે ત્રીજો પાર્ટ કહી દો, બિલકુલ સૌથી મોટો ગવર્નમેન્ટની ભૂલ કહી દો, અત્યારની તારીખમાં જ કહી દો, એમને કહ્યું કે જે પાછળ ગુજરાતનો ડેટા છે કે મેક્સિમમ લોકો લાસ્ટ 2018નો ડેટા છે, સાંભળો, કે 7-89 જે ડેથ થયા તેમાંથી 40% હેલ્મેટ ના થયા હતા. 40% એટલે 2930 આગળ લોકો બેઠેલા એ થયા, અને 1326 પાછળ લોકો બેઠા થયા. બિલકુલ બિલકુલ, એટલે પિલિયન ડ્રાઈવર. ઊંઝાથી અમારા દર્શક મિત્ર જોડાયા છે અનિલભાઈ, તેમની પાસેથી તેમનો પણ અભિપ્રાય જાણીશું. અનિલભાઈ, જે પ્રકારથી આજ